પાડી કોંગ્રેસ સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને કરાયું લીલા શાકભાજીનું વિતરણ, શહેરના તમામ શાક વાળના જરૂરિયાતમંદોને ઘરે પહોંચાડી કીટ. લોકડાઉન દરમિયાન રોજીરોટી બંધ થઈ જતા રોજ કમાઈને રોજ ખાનારા લોકોને બે ટેન્કનું ભોજન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે સરકાર દ્વારા આવા લોકોને મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું છે, તો કેટલીક સામાજિક સંસ્થાઓ તેમને ઘરે બે ટેન્કનું ભોજન કે અનાજની કીટ પહોંચાડી કોઈ ભૂખ્યો ન સુવે તેવું આયોજન કરી રહી છે. પાડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવા જરૂરિયાતમંદોને મદદ કરવાનું નક્કી કરી પાડી પાલિકાના તમામ 7 વોર્ડમાં રહેતા જરૂરિયાતમંદોને લીલા શાકભાજી કીટનું વિતરણ કરવાના સેવા યજ્ઞની આજથી શરૂઆત કરવામાં આવી છે. જે અનુસાર પાડી શહેર કોંગ્રેસ પરિવારના કાર્યકરો દ્વારા તમામ 7 વોર્ડમાં રહેતા જરૂરિયાતમંદોને લોકોને ઘરે લીલા શાકભાજીની કીટ પહોંચાડવામાં આવી હતી. પાડી નગરપાલિકા હદ વિસ્તારને તમામે તમામ જરૂરિયાતમંદ જે જનતા છે, પછી એમાં ગરીબ હોય, અતિ ગરીબ હોય, લોઅર મિડલ ક્લાસ હોય, પાડી શહેર કોંગ્રેસ સમિતિએ નિર્ધાર કરેલ છે કે પાડી શહેરના તમામે તમામ 7 વોર્ડના અંદરમાં જે પણ આવા જરૂરિયાતમંદો છે તેમને પાડી શહેર કોંગ્રેસ સમિતિ તરફથી લીલા શાકભાજીનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. લીલા શાકભાજી એટલા માટે નક્કી કરેલ છે કે સરકારશ્રી તરફથી વખતો વખત આપણે જોઈએ છીએ કે અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. ગામના અંદરમાં ઘણી સંસ્થાઓ છે, એઓ પોતે ખાવાનું બનાવીને એઓ આપે છે, પણ હાલની જરૂરિયાત એ પણ દેખાવે છે સાથે સાથે કે જે જરૂરિયાતમંદ માણસો છે એમના પાસે લીલું શાકભાજી નથી. આ વેવના અંદરમાં પાડી શહેર કોંગ્રેસ સમિતિએ 8-10 જાતના લીલા શાકભાજી, જેમાં કાંદા છે, બટાકા છે, લસણ છે, દૂધી છે, ભીંડા છે, હળદર છે, આદુ છે, મતલબ જે જોઈ શકાય તે રીતની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપવાનું પાડી શહેર કોંગ્રેસ સમિતિએ નિર્ધાર કરેલ છે. પાડી શહેરની 7 વોર્ડની વધારેમાં વધારે જનતાને આપી શકાય એવો પ્રયત્ન કરે છે.